હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો લાસ્ટ વિડીયોમાં આપણે ફોટોનની ઊર્જા, કોણીય વેગમાં આવૃત્તિ, એક આઇન્સ્ટાઈનનું મૂલ્ય, એક મોલ ફોટોનની ઊર્જા, તો એના પર આધારિત એમસીક્યુ જોયા હતા. ચલો હજુ એમાં કેટલાક બાકી છે ઊર્જાવાળા, તો એના પર આધારિત આપણે જોઈશું એમસીક્યુ. તો શરૂઆત કરીએ છીએ 10મો એમસીક્યુ. જે ગઈ ગયા વખતે આપણે 9 એમસીક્યુ કરેલા હતા, આજે 10મો એમસીક્યુ. Li plus 2 માટે દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઊર્જા બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણી ટેક્સ્ટબુકમાં ઇલેક્ટ્રોનની ઊર્જા માટે, અને ખાસ કરીને એક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ કે આયન, એના માટે ઇલેક્ટ્રોનની ઊર્જા માટે સમીકરણ આપ્યું છે, યાદ હોય તો. En બરાબર માઇનસ RH ઇન્ટુ Z સ્ક્વેર અપોન N સ્ક્વેર, અને એ છે જૂલમાં, યાદ હોય તો. રીતભાગ અચળાંક RH એની કિંમત છે માઇનસ 2.18 × 10⁻¹⁸ જૂલ, બરાબર ને? તો આ સૂત્ર છે. પણ આપણે જૂલમાં નથી જોઈતું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે. તો એના માટે આપણી પાસે સૂત્ર છે En is equal to માઇનસ 13.6 × Z² / N² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ જૂલમાં ને આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં સૂત્ર ધ્યાનમાં રાખો. ચલો બીજું એક કયું છે, ઉત્તેજિત અવસ્થા. તો આપણે એ પણ શીખી ગયા હતા, બરાબર. આ n બરાબર 1, તો એ ઇલેક્ટ્રોનની ઓછામાં ઓછી ઊર્જા અવસ્થા આવે, જેને હાઇડ્રોજનની ભૂમિ અવસ્થા, મૂળ અવસ્થા અથવા ધરા અવસ્થા તરીકે ઓળખવામાં આવે. અને પછી n ગ્રેટર ધેન 1 હોય, n ગ્રેટર ધેન 1 એટલે n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, કોઈ પણ હોય, તો બધી n ગ્રેટર ધેન 1 ના n બરાબર 1 એને મૂળ અવસ્થા અથવા ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થા કહેવાય, ને n ગ્રેટર ધેન 1 ને કહેવાય ઉત્તેજિત અવસ્થા, બરાબર. તો આ બધી ઉત્તેજિત અવસ્થા, ને n બરાબર 1 એટલે મૂળ અવસ્થા, ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થા. ચલો અહીંયા કીધું દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. તો પહેલી ઉત્તેજિત અવસ્થા હોય તો એના માટે n બરાબર 2 આવે, જો. દ્વિતીય ઉત્તેજિત અવસ્થા હોય તો એના માટે n બરાબર 3 આવે. તૃતીય ઉત્તેજિત અવસ્થા હોય તો એના માટે n બરાબર 4 આવે, બરાબર. ને ચોથી ઉત્તેજિત અવસ્થા હોય તો એના માટે n બરાબર 5 આવે. તો તમારે એ રીતે ઉત્તેજિત અવસ્થા પર જવું પડે. ચલો આપણે એને જોઈએ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં માંગ્યું છે એટલે આપણે પહેલા તો વાત કરીએ દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં માંગ્યું છે, એટલે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા ને એટલે n બરાબર 3 આવે, તથા જ્યાં જોઈએ Li છે, બરાબર, તથા Li માટે Z બરાબર 3, લિથિયમ નો પરમાણુ છે એટલે Z બરાબર 3 આવે, બરાબર છે. ચલો હવે સૂત્ર મૂકીએ આપણે, જે સૂત્ર એપ્લાય કરીશું, En બરાબર માઇનસ 13.6 × Z² / N² ચલો આ બાજુ જોઈશું. બીજો એમસીક્યુ છે આપણી પાસે 11મો. બી પ્લસ થ્રી ની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઊર્જા બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો શું મળ્યું છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા? તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે એન બરાબર, ચલો તો આ પહેલી ઉત્તેજિત અવસ્થા થવાની, તેના માટે એન બરાબર કેટલા આવે? 2 આવે. યાદ રાખવાનું છે કે ઉત્તેજિત અવસ્થા હોય જેમાં પ્લસ 1 કરી દેવાનું, પ્રથમ હોય તો એન બરાબર 2, ચતુર્થ હોય તો એન બરાબર 5 આવે.
तथा बेरिलियम आइको छे तो बेरिलियम माटे परमाणु क्रमांक z बराबर कितना था तो बेरिलियम माटे परमाणु क्रमांक z बराबर आवे 4 चलो सूत्र अप्लाई करी दिए आवे n is equal to minus 13.6 इलेक्ट्रॉन वोल्ट में नहीं कुछ है z square upon n square चलो minus 13.6 z तरीके 4 नो वर्ग n बराबर 2 छे तो 2 नो वर्ग એટલે 13.6 * 16 / 4 ચલો કેલ્ક્યુલેશન કરો કેટલો જવાબ આવશે તો એ જવાબ આવશે અહીંયા n p2 થશે અહીંયા જવાબ આવશે -54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ -54.4 એટલે આપણો જવાબ સી આવશે જો બરાબર એટલે કે પ્રથમ ઉત્તર દીતા હશે n બરાબર 2 બેરિલિયમ છે 4 સૂત્ર મેં કોઈ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેં કો છે n -13.6 z² n² z = 4 પરમાણુ પ્રમાણે n = 2 કિંમત પેલા લાગી -56.4 ઇલેક્ટ્રોન બરાબર તો આ ખાસ એમસીક્યુ અપડેટ કરવા પડશે બરાબર છે એટલે ધ્યાનમાં રાખો જૂલમાં છે કે ઇલેક્ટ્રોન વોલ્ટ છે તે પ્રમાણે આ તમારે ધ્યાનમાં રાખો આ લખી રાખજો તમને કામ લાગશે બરાબર છે H+ માટે ત્રીજી કક્ષા અને પાંચમી કક્ષાની ઊર્જાનો ગુણોત્તર ખાલી જગ્યા છે ચલો હવે જોતો એક ઇલેક્ટ્રોન ધરાવતો આયન H+ આપેલો છે બરાબર છે અને ત્રીજીનો ગુણોત્તર પછી ત્રીજી અને પાંચમી કક્ષા માટે તો ઊર્જાનો ગુણોત્તર શું હોય એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય તેના માટે ઊર્જા -13.6 × z² / n² ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે ખબર છે આ છે શું અથવા જુલવાર ઉપર લખી શકો ચલો તમે જોશો અહીં H+ છે ને બે કક્ષા છે તો H+ માટે તમે જોશો n = 3 અને n = 5 અને એની ઊર્જાનો ગુણોત્તર શોધવાનો છે બરાબર છે અને H+ માટે તમે જોશો અહીંયા z અચળ થશે કે પરમાણુ ક્રમાંક 2 માનો જે અચળ બનને માટે બરાબર એટલે અહીંયા જો સંબંધ મારે લેવો હોય તો en ચાલે છે 1/n² બરાબર કારણ કે આપણ અચળ આપણ અચળ તો આ સંબંધ આવશે even ચાલે છે 1/n² જો આવું હોય તો even ચાલે છે 1/n² અને તથા e2 ચાલે છે 1/n² હોઈ શકે બરાબર તો બેને તો ગુણોત્તર લઈએ e1/e2 = 1/n² છે એટલે 1/n² એટલે e1/e2 = n² તો આ સંબંધ આપણે લઈ લીધા જો કોના ઉપરથી આ બે કક્ષા આપેલી હોય અને ઊર્જાનો ગુણોત્તર શોધવો હોય તો આ એક સંબંધ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનો હોય બરાબર છે આ તો એક ગણતરી બતાવી રાખી હવે તમે ડાયરેક્ટ યાદ રાખી શકો ડાયરેક્ટ પણ ઉપયોગ કરી શકો ખબર પડી ગઈ આ n અને e એક બીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો e1 ચલે છે n1 છે તથા e2 ચલે છે n2 બાય ગુણોત્તર લઈ લીધા આપણે સૂત્ર e1/e2 = n2² / n1² ચલો હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું સૂત્ર છે આપણી પાસે e1/e2 = n2² / n1² ચલો કઈ કઈ કક્ષા તરીકે ત્રીજી ને પાંચમી એટલે e1 તરીકે 3 લઈએ અને e2 તરીકે 5 લઈએ તો વ્યસ્ત સંબંધ લેજો એટલે અહીંયા n5² અને અહીંયા n1² જો આ સોરી ત્રીજી n3² ઓકે ચલો e3/e5 પાંચમી કક્ષા ને ત્રીજી કક્ષા બરાબર છે ચલો પાંચમી કક્ષા એટલે અહીંયા 5 અને ત્રીજી કક્ષા એટલે અહીંયા 3 અરે બને અહીંયા n5 = 5 થવાનું ને n3 = 3 એટલે e3/e5 25 / 9 એટલે e3 /
E5 બરાબર 25 ટેમ 9 વાત કરી શકાય બરાબર હવે આ બધા આપણે જવા જઈશું ડાયરેક્ટ ત્યાં રાખો બે ઉર્જાએ બે કક્ષાનો ગુણોત્તર માંગેલો હોય તો આ સૂત્ર અહીં રાખીશું E1 / E2 / N2 સ્ક્વેર / N1 સ્ક્વેર ચલો ત્રીજી ને પાંચ ને લઈને 3 ને 5 મૂકી રાખો વ્યસ્ત સમય છે એટલે 5 ને તો અહીંયા 5 ને અહીંયા 3 મૂકી દઈએ આપણે 14 આવશે તો આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ઈઝીલી મેળવી શકાય એટલે હવે આપણે જ્યારે પણ આવો હોય ત્યારે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકો છો ધ્યાનમાં રાખો ઓકે ચલો તેમ એમસીક્યુ હાઇડ્રોજન પરમાણુના પ્રથમ અને બીજા સાક્ષી સ્તર વચ્ચે ઊર્જાનો તફાવત 3R/4 હોય તો પ્રથમ અને ત્રીજા સાક્ષી સ્તર વચ્ચે ઊર્જાનો તફાવત કેટલો થાય ચલો તો અત્યારે આપણે બે ઊર્જા અને બે કક્ષા વચ્ચેનો સંબંધ આપણે અત્યારે મેળવી રહ્યા છે ને બરાબર દાખલા તરીકે આપણે વાત કરીએ પ્રથમ અને બીજા સાક્ષી સ્તર વચ્ચે ઊર્જાનો ગુણોત્તર લઈએ તો એ સંબંધ આપણી પાસે છે N2 સ્ક્વેર / N1 સ્ક્વેર કારણ કે બંને બીજાના વ્યસ્ત સંબંધ હોય દેખાય ને અને એક જ પરમાણુ છે એટલે આ સંબંધ આવી શકે ચલો તો પહેલા ગુણોત્તર લઈએ બે વચ્ચેનો પછી તફાવત ઉપર આવીએ હા આપણે ચલો E1 / E2 આપણે કહો બીજો સંખ્ય સ્તર એટલે N / 2 આવે ને પ્રથમ સંખ્ય સ્તર એટલે N / 1 આવે બરાબર એટલે અહીંયા જવાબ આવશે E1 / E2 / 4 E2 ને કરતા મને કે એટલે E2 / E1 / 4 બરાબર તો આ રીતે સૂચી શકાય જો હવે શું કહ્યું છે તો બે વચ્ચે ઊર્જાનો તફાવત ગુણોત્તર હિસાબે તફાવત લઈએ તો E2 - E1 બરાબર છે કેટલો તફાવત છે પ્રથમ અને બીજા સંખ્યા હિસાબ વચ્ચે તો 3R/4 એટલે આ 3R/4 જેટલો તફાવત છે જો ચલો આમાં E2 ની કિંમત મૂકી દો તો E1 / 4 - E1 / 3R/4 લસા લઈએ E1 - 4E1 / 4 3R/4 ચલો બંનેનો લસા ચાચા છે બંને બાજુ બહાર લખ્યા બરાબર એટલે આવશે E1 - 4E1 / 3R બંને બાજુ ચાર ચાર કરી દીધા ચલો આ -3E1 -4 માંથી -1 થઈ જાય -3 થઈ 3R બરાબર ચલો બંને બાજુ ત્રણ પણ ગયા એટલે E1 / -R વા E1 તરીકે ની વેલ્યુ આપણે મેળવી ગયા પહેલા ગુણોત્તર તો એના માટે E2 ની કિંમત મેળવી અને એ આમાં તફાવતની કિંમત મૂકી દઈએ E1 આવી ગયું જો આના સ્વરૂપમાં હવે શું કહ્યું છે તો પ્રથમ અને ત્રીજા સાક્ષી સ્તર ની વાત કરી છે તો હવે પ્રથમ અને ત્રીજા સાક્ષી સ્તર ઉપર જઈએ સેમ પહેલા ગુણોત્તર લેવાનો અને પછી તફાવત ઉપર જવાનો ધ્યાનમાં રાખજો ચલો પહેલા ગુણોત્તર લઈએ E1 / પહેલો ને જે E3 એટલે અહીં આવશે સૂત્ર N3² / N1² કે વ્યસ્ત સંબંધ છે ચલો E1 / E3 N3 લેન બરાબર 3 E3 ને જો કરતા બનાવી દો તો 9 E1 / 9 અને E3 / E1 ની કિંમત આપણી પાસે છે -1 પ્રથમ અને ત્રીજા એટલે E3 - E1 ચલો E3 ની કિંમત -R/9 E1 ની -R/9 -+ ચલો સ લઈ લઈએ -R / 9R / 9 ચલો 9 માંથી 1 આ જાય તો 8R/9 તો 8/9 કરો તો 8/9 કરીશું તો જવાબ આવશે 0.89 કેટલો આવશે 0.89R
अपने पास त्रिज्या सुधु होय कोई पण परमाणु માટે તો આપણી પાસે સૂત્ર 4n બરાબર a0 n2 જ્યાં a0 બરાબર આપણને ખબર 52.9 પિકોમીટર બરાબર ને લેમ્બડા એટલે 52.9 n2 પિકોમીટર તો આ સૂત્ર છે પિકોમીટર માં બરાબર હા આપણે એમાં છેદમાં જે લખી શકીએ છીએ બરાબર પરમાણુ પ્રમાણ એટલે છેદમાં z તો આપણી પાસે આ સૂત્ર છે પણ અહીંયા એંગસ્ટ્રોમમાં છે તો એંગસ્ટ્રોમમાં સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું rn બરાબર 0.529 ગુણ્યા n² / z એંગસ્ટ્રોમ આમાં 52.9 ગુણ્યા n² / z પિકોમીટરમાં છે જ્યારે એંગસ્ટ્રોમમાં છે 0.529 ગુણ્યા n² / z આ એંગસ્ટ્રોમ માટે સૂત્ર આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું ના પિકોમીટર માટે 52.9 / n² / z તો આ પિકોમીટર માટે ના આ આપણે બુકમાં છે આ આપણે ધ્યાનમાં રાખીશું ઓકે ચલો તો એનો એક્શન માં જઈએ આપણે તો Li + 2d તૃતીય કક્ષા માટે આપણને ખબર કે n = 3 આવશે એટલે Li છે એટલે પરમાણુ પ્રમાણ 3 આવશે બરાબર એટલે સૂત્ર આપણે કરી દઈએ rn = 0.529 તો આ રીતે સોલ્વિસ તો મારે બે સૂત્ર ખાસ ધ્યાનમાં રાખજો નોંધી રાખજો કામ લાગશે બરાબર છે તો આ રીતે સોલ્વ કરી શકાય ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ Li + 2 ની બીજી કક્ષા અને B + 3 ની ત્રીજી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો તો આપણે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ એંગસ્ટ્રોમ વાળા સૂત્રનો ઉપયોગ કરી ત્રિજ્યા માટે તો પહેલા Li + 2 ને બીજી કક્ષા માટે ચલો n = 2 ને z = 3 કી દઈએ rn = 0.529 / n² / z એક્સ્ટ્રોમ આવશે ચલો 0.592 એટલે કઈ કક્ષા છે બીજી લા 2 ગુણ્યા Li + 2 ની બીજી કક્ષા છે એટલે Li + 2 કરીને પહોંચ્યા છે n² બે ને 3 ચલો તો 4 ના છેદમાં 9 ગુણ્યા 0.549 એક્સ્ટ્રોમ એમાં જઈએ વાત ગણતરી સહેલી પડશે समीकरण
plus 3 ની 3જી કક્ષા માટે n બરાબર 3 ને પરમાણુ ક્રમાંક 2 ની અંદર કેટલો આવશે 4 ચલો n બરાબર 0.529 n સ્ક્વેર અપન z એંગસ્ટ્રોમ 3જી ના ni plus 3 અબ e plus 3 ની 3જી 0.592 n તરીકે 3 નો વર્ગ અને z તરીકે 4 0.592 એટલે લેવું હોય તો 9 ના છેદમાં 4 0.529 સમીકરણ 2 ચલો ગુણોત્તર લઈએ બનેનો તો સમીકરણ a ભાગ્યા સમીકરણ 2 r li plus 2 છેદમાં r b plus 3 4 છેદમાં 3 ગુણ્યા 0.592 9 છેદમાં 4 ગુણ્યા 0.592 ઉડી ગયા તો છે ને છેતે અંશમાં 416 49 47 16 ભાગ્યા 47 કરો તો 16 ભાગ્યા 47 કરો તો એને જવાબ આવશે લગભગ 0.6 કેટલો આવશે 0.6 ચલો હવે આ 0.6 કે જવાબ આવો કે આ ઓપ્શનમાંથી કયા ઓપ્શનનો જવાબ છે તે આપણે ચેક કે ઓપ્શનમાં કોઈ જવાબ એવો દેખાતો નથી તો 2 બાય 12 કરો તેનો જવાબ 0.6 ના આવે 3 બાય 9 કરો 3 તાલી 9 0.33 જેવો આવશે એટલે પણ જવાબ 0.6 નહીં આવે 7 બાય 11 કરો તેનો જવાબ 0.63 જેવો આવશે 0.6 આવ્યો જો ને 11 બાય 23 કરો તો એનો જવાબ પણ 0.6 નહીં આવે તો 7 બાય 11 કરતા જવાબ 0.6 એટલે 0.6 નજીક આવે છે એટલે આપણો ઓપ્શન હશે સી બરાબર એટલે આને આપણે આ રીતે લખી શકાય 7 બાય 11 7 ના છેદમાં 11 ત્યારબાદ 7 બાય 11 7 જેમ 11 ઓકે તો આ રીતે આપણે લખી શકાય ક્લિયર હવે પાછું એકવાર એલ એન પ્લસ 2 ની બીજી કક્ષા માટે n બરાબર 2 અને z બરાબર 3 મૂકી દો કે આવશે એ જ રીતે b પ્લસ n બરાબર 3 અને z બરાબર 4 મૂકી દો અને આવશે આ પછી બેનો ગુણોત્તર લઈ લો અને એ જવાબ આવશે 0.6 જે જવાબ આ 7 ના છેદમાં 11 નો હશે કે 7 છેદમાં 11 નો જવાબ આવી શકે ઓકે ચલો નેક્સ્ટ 16મા એમસીક્યુ પર જઈશું હાઇડ્રોજનની બીજી કક્ષાનો પરિઘ જો આપણે પરિઘ શોધવો હોય કોઈ પણ કક્ષા માટે તો એના માટે સૂત્ર આવે 2 પાઈ r એટલે એના માટે ત્રિજ્યાની જરૂર પડે એટલે પહેલા ત્રિજ્યા ઉપર જવું પડે તો ચલો પહેલા હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષાની ત્રિજ્યા શોધી કાઢીશું બરાબર એટલે હાઇડ્રોજનની બીજી કક્ષા માટે તો n બરાબર 2 હાઇડ્રોજન પરમાણુ છે પરમાણુ ક્રમાંક 1 r n બરાબર 0.529 ગુણ્યા n સ્ક્વેર અપન z x માં છે એટલે x માં લઈ લેશે ચલો બીજી કક્ષા લાવ 0.592 n છે 2 ને 0.592 ગુણ્યા 4 ચલો કેલ્ક્યુલેશન કરો કેટલો આવશે વાત લઈ જે તમારી આવવાની છે 2.116 2.3.14 ગુણ્યા 2.116 તો તમે જો ગણતરી કરશો તો આનો જવાબ આવશે 13.3
એંગસ્ટ્રોમ આ બધી કિંમત એંગસ્ટ્રોમમાં છે તો આ પરિક તમારા એંગસ્ટ્રોમમાં આવ્યો એટલે જવાબ આવશે આ બી બરાબર આ રીતે ને સોલ્વ કરી શકાય બહુ સિમ્પલ છે એટલે ત્રીજા સૂત્ર પછી પરિકા સૂત્રમાં એવું કરીએ એટલે તમારો જવાબ આવી જાય ચલો નેક્સ્ટ એમસીક્યુ 17 હાઇડ્રોજનની કઈ કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર 1:4 થાય બરાબર છે તો ત્રિજ્યાનો ગુણોત્તર પર જવાનું છે અને એક જ પરમાણુ છે બરાબર તો આપણી પાસે સૂત્ર છે Ra બરાબર 0.592 ગુણ્યા n સ્ક્વેર અપોન z એંગસ્ટ્રોમ હવે આપણને ખબર હાઇડ્રોજન પરમાણુ માટે z અચળ છે બે ત્રિજ્યા માટે બરાબર ને હવે આ પણ અચળ આ પણ અચળ એટલે અહીંયા આરએમ ચાલે છે એન સ્ક્વેર થઈ ગયે ને એટલે એનો અર્થ શું થાય આર1 ચાલે છે એન1 સ્ક્વેર અને આર2 ચાલે છે એન2 સ્ક્વેર બરાબર તો બે નો જો ગુણોત્તર લઈ લેવામાં આવે આર1 અપન આર2 બરાબર તો એન1 નો સ્ક્વેર છેદમાં એન2 નો સ્ક્વેર સમપ્રમાણ થઈ ગયે તો ગુણોત્તર વાળું સૂત્ર આવ્યું અને આ સૂત્ર આપણે યાદ રાખીશું હવેથી આ તો ખાલી સમજાવ્યું કહી દે હવે ડાયરેક્ટ આગળ જ ઉપયોગ કરીશું બે ત્રિજ્યાની વાત આવે એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાનો એક પરમાણુ માટે ચાલો બસો વાત કરીએ કઈ બે કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર 1:4 થાય તો આપણે પહેલી અને બીજી લઈ લઈએ તો n1 તરીકે 1 લઈએ અને n2 તરીકે 2 લઈએ તો 1 નો વર્ગ અને 2 નો વર્ગ 4 આવી જાય 1:4 બાકીના જો લઈશું તો 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ 16 નહીં થાય 1:4 થાય પેલા મળાય 1 ને 4 તો 16 એટલે 1:16 થાય એટલે પેલામાં થશે 9:16 થશે એટલે આપણે કયો જવાબ એ એટલે આપણે લખી શકીએ જો n1 બરાબર 1 અને n2 બરાબર 2 લઈએ તો તમે જોઈ શકો છો r1 અપન r2 બરાબર 1:4 થાય બરાબર એટલે ધેરફોર r1 r2 બરાબર 1:4 આવશે ક્લિયર એટલે ફરીથી કોઈ એક પરમાણુ માટે બે ત્રિજ્યાના ગુણોત્તરની વાત આવે તો આપણે સૂત્ર યાદ રાખીશું r1 અપન r2 બરાબર n1 સ્ક્વેર અપન n2 સ્ક્વેર ઊર્જામાં જે સંબંધ આવે આ સમપ્રમાણ સંબંધ ધ્યાન રાખજો ચલો કઈ કક્ષા ફક્ત મૂલ્ય મૂકીને ચેક કરી લેવાનું આપણે જે n1 બરાબર 1 મૂકીએ અને n2 બરાબર જો 2 મૂકીએ ને તો આ 1:4 એટલે ગુણોત્તર આવે 1:4 તો એને આ રીતે આપણે સમજી શકાય એટલે જવાબ ઉપરથી આપણે લાવવાનું છે ક્લિયર खाली जगह तो आप जवाबमान बराबर सूत्र आए टू पाई बराबर तो एना तमने एन वेल्यू जो તો ઊર્જા આપી છે એટલે કક્ષા શોધવાની પહેલા એટલે ઊર્જા આપી છે ને પહેલા કક્ષા શોધી કાઢીએ બરાબર ચલો હાઇડ્રોજન પરમાણુ માટે હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડ બરાબર 1 ચલો ઊર્જાનો સૂત્ર મૂકે એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.6 ગુણ્યા એન ઝેડ સ્ક્વેર અપન એન જસ્પર અપન એન સ્ક્વેર સોલ્યુ હવે ઊર્જા આપણે આપી દીધી છે કેટલી છે -3.4 -10.6 પરમાણુ પ્રમાણ 1 એન સ્ક્વેર એટલે એન સ્ક્વેર કરતા બનાવી દો માઇનસ માઇનસ એટલે 3.6 ભાગ્યા 3.4 એટલે એન સ્ક્વેર બરાબર આ ભાગાકાર કરશો 3.6 ભાગ્યા 3.4 એનો જવાબ 4 આવશે બરાબર તો અહીંયા તમારું આવશે 10^-34
6.6624 જો આ રીતે તમે ગણતરી કરશો ને એનો જવાબ આવશે 2.1 એટલે 2.1 × 10⁻³ બરાબર લાબર જવાબ આવી ગયો એટલે કાલે કક્ષા સુધારી એમ અને પછી આ સૂત્ર મૂકી દેવું ફરીથી હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 2 ઊર્જા સૂત્ર મૂકો n બરાબર −13.6 z² - n² ઊર્જા આપેલી છે તેની કિંમત મૂકો એટલે n² બરાબર 4 આવશે એટલે n બરાબર 2 અને પોની વિકલન સૂત્ર મૂકો એને 2.5 એમ બરાબર લે h ની વેલ્યુ મૂકો pi ની કિંમત મૂકો એટલે આપણો જવાબ આવશે 2.1 × 10⁻³ પરફેક્ટ સોલ્યુશન શકાય ચલો નેક્સ્ટ આપણે કે 19 એલેક્ટ્રોસ્ટોઆઇન માટે હાઇડ્રોજન r5 એટલે કે બીજી અને પાંચમી ત્રિજ્યાનો ગુણોત્તર માંગ્યો છે ચલો તો આપણી પાસે ત્રિજ્યાના ગુણોત્તર માટે ડાયરેક્ટ સૂત્ર છે પછી આપણે કરી ગયા r1 / r2 = n1² સમપ્રમાણ સંબંધ એટલે આ ઊર્જામાં વ્યસ્ત આવે n2² બરાબર ચલો અહીંયા કઈ માંગી છે આપણી પાસે તો r2 ને r5 એટલે r1 તરીકે r2 લઈએ ને r2 તરીકે r5 લઈએ લઈએ n2² અહીંયા n5² જો ચલો r2 / r5 n2 એટલે બીજી કક્ષા એટલે 2 અને n5 એટલે પાંચમી કક્ષા એટલે 5 ચલો 2 નો વર્ગ 4 અને 5 નો વર્ગ 25 એટલે r2 / r5 બરાબર ધેરફોર r2 / r5 બરાબર 4 / 25 બરાબર એટલે જવાબ આવશે બી પાછો એક રિપીટ કરી લઈએ ત્રિજ્યાના ગુણોત્તર એક જ પરમાણુ માટે આપણી પાસે ત્રિજ્યાના ગુણોત્તરનું સૂત્ર છે આપણ આપણ આટો પર n1² એ આપણ n2² અને એ બીજી ને પાંચમી વાગી છે આટો પર આ છે એટલે n2² / n5² આમ n2 એટલે 2 n5 એટલે 5 મૂકો એટલે 2 નો વર્ગ 4 અને 5 નો વર્ગ 25 એટલે જવાબ આવશે 4 / 25 તો ને આ રીતે આપણે જોઈ શકાય બરાબર ચલો 20મો MCQ નીચેનામાંથી કઈ કક્ષા માટેની ત્રિજ્યા હાઇડ્રોજન પરમાણુ માટેની પ્રથમ બહોળ કક્ષાને સમાન છે ત્રિજ્યા ઉપર જવાનું છે તો પહેલા હાઇડ્રોજન પરમાણુ માટેની પ્રથમ બહોળ કક્ષા માટે આપણે ખબર પ્રથમ બહોળ કક્ષા n બરાબર 1 અને હાઇડ્રોજન પરમાણુ છે n = 1 હવે આપણી પાસે ત્રિજ્યાનું સૂત્ર છે r બરાબર 0.529 × n² / z બરાબર હવે આપણને ખબર છે આ અચળ કિંમત છે એટલે rn ચાલે છે n² / z થાય કે ચલો તલી કક્ષા છે એટલે r1 x² ને z એટલે r1 ચાલે છે 1 એટલે આપણો r પણ જવાબ આ ચાર્ટમાંથી કયા ઓપ્શનમાં આવે તે આપણે જોવાનું બરાબર ચલો ચેક કરતા જઈશું એટલે આપણને થોડો ખ્યાલ આવી જશે ચલો એ ઓપ્શનમાં જો આપણે પકડીશું બરાબર તો આ સૂત્ર એપ્લાય કરી આપેલું સૂત્ર સમીકરણ તો સમીકરણ 1 ને જો એપ્લાય કરીએ બરાબર તો r2 ચાલે છે n = 2 2 નો વર્ગ એ હિલિયમ માટે પરમાણુ ક્રમાંક કેટલો આવે 2 4/2 થાય એટલે r2 ચલે છે 2 આવે જો પણ આપણને 1 જોઈએ એટલે આપણે આ ઓપ્શન આવે નહીં બી ઓપ્શન ચેક કરો તો સમીકરણ 1 પરથી જે વાત કરી રહી આપણે બરાબર r2 ચલે છે n તરીકે 2 મૂકીએ તો 2 નો વર્ગ લેલાઈનો પરમાણુ ક્રમાંક 3 એટલે 4/3 આવે આપણને આગળ ચાલે છે 1 જોઈએ એટલે આપણો ઓપ્શન નહીં આવે સી ઓપ્શન વિચારીએ સમીકરણ એક પરથી જો આપણે વાત કરી લઈએ r3 ચાલે છે n = 3/2 એલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 3 એટલે r3 ચાલે છે 3 આવે એટલે પણ નહીં આવે બી ઓપ્શન ચેક કરી લઈએ બરાબર સમીકરણ એક પરથી
R2 चले छे n n તરીકે બેનો વર્ગ બેરિલિયમ નો પરમાણુ ક્રમાંક 4 R2 ચલે છે 4 ભાગ્યા 4 એટલે R2 ચલે છે 1 એટલે ઓપ્શન આઈ ગયો એટલે આપણે ઓપ્શન પર આવો એ જો એટલે આ રીતે ચેક કરતા જઈશું આમાં મુકતા જવાનું n બરાબર ને પરમાણુ ક્રમાંક એટલે તમારો આમાંથી કયો ઓપ્શન આવે છે 1 તરીકે ત્રિજ્યા તમે જોશો d ઓપ્શન આવે છે એટલે આપણે જોઈએ તો આજે આપણે ત્રિજ્યા પર આધારિત ઊર્જા પર આધારિત આવા ઘણા બધા એમસીક્યુ સીધી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આજે આપણે જોયા છે અને આવા ખાસ આપણે જીડબલ્યુમાં પૂછાણા હોય છે એટલે ખાસ કાળજી રાખજો બરાબર થેન્ક યુ